ના પડગામ વચ્ચે ગુરુવારની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત 1045 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી। શાસકોએ રેગ્યુલર અને વધારાના મળી કુલ 284 કામ મંજૂર કર્યા હતા, જેમાં સૌથી વધુ પ્રાથમિક સુવિધાના 86 કામોને 675 કરોડના ખર્ચના અંદાજ સાથે મંજૂર કર્યા હતા। જ્યારે સ્કૂલ નિર્માણ, ખજતમાં સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ સ્ટીલ રોડ બનાવવા જેવા 35 પ્રોજેક્ટને 279 કરોડના ખર્ચના અંદાજ સાથે મંજૂરી અપાઈ હતી। બેઠકમાં આરોગ્યલક્ષી સેવા સાથે હેલ્થ સેન્ટરોમાં દવા, ઇન્જેક્શન તથા સાધનો 27.29 કરોડના ખર્ચે ખરીદ કરવા પણ 7 દરખાસ્તને મંજૂરી અપાઈ હતી। પાલિકાને વિવિધ કચેરી તથા મિલકતોના મેન્ટેનન્સ માટેના 40 કામોને 63.18 કરોડના ખર્ચે મંજૂરી અપાઈ છે। કમિટીએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ તબક્કે કુલ 284 દરખાસ્ત પર ચર્ચાને અંતે 1045.64 કરોડ રૂપિયાના કામોને બહાલી આપી હતી। અંગે સ્ટેન્ડિંગ ચેરમેને પાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક જ બેઠકમાં આટલી મોટી રકમના કામો મંજૂર થયા હોય તે સંજોગ પહેલી વખત બન્યો હોવાનો પણ દાવો કર્યો હતો। સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત કરવાના કામોને અગ્રીમતા અપાઈ હતી। દર વર્ષે શહેરમાં પાણી પુરવઠાની માંગમાં વધારો નોંધાયો હોવાથી હાઇડ્રોલિક વિભાગે રોજિંદા સપ્લાયની સાથે નવા વિસ્તારોને ભવિષ્યમાં માંગ પ્રમાણે પાણી પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। નવા વિસ્તારોમાં પણ પાણી નેટવર્ક સ્થાપવાની વિભાગની જરૂરિયાત પર પાલિકા કમિશનરે આયોજન હેઠળના પ્રોજેક્ટની ફાઇલો રજૂ કરી હતી, જે ગુરુવારની સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવી કુલ 9 કામોને મંજૂરી અપાઈ હતી। પાણી વિભાગના સૂચિત કામો પાછળ 374.11 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે। નવા સીસી રોડ, રોડ કાર્પેટ, રી કાર્પેટના 220 કરોડના 38 કામોને મંજૂરી અપાઈ છે। ખજોદમાં રોજના 2500 ટન ઘન કચરાનું પ્રોસેસિંગ કરવાના ટેન્ડરને મંજૂરી આપી હતી। 3 વર્ષ હંગામી કામગીરી માટે 213 કરોડના ખર્ચ સાથેનું ટેન્ડર મંજૂર કરાયું હતું। નવી શાળા અને આંગણવાડીને પણ અગ્રીમતા અપાઈ હતી। નમસ્કાર, આજની સ્થાયી સમિતિની મિટિંગમાં આ દિન સુધીની થયેલી દરેક સભાઓ કરતાં કંઈક અલગ પ્રકારની આજની આ મિટિંગ હતી। આજે કુલ 1045.64 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે। આ કામોમાં પ્રાથમિક સુવિધાના 675 કરોડના 86 જેટલા કામોની મંજૂરી આપવામાં આવી છે। 280 કરોડના પ્રોજેક્ટ્સોના કામોમાં 35 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે। આરોગ્યના 28 કરોડના કામો, જેમાં 7 કામોનો સમાવેશ થાય છે, અને અન્ય 63 કરોડના 40 જેટલા કામો, એટલે કે કુલ 168 કામોની મંજૂરી આજે આજની આ સ્થાયી સમિતિની મિટિંગમાં આપવામાં આવી છે। કુલ 1045.44 કરોડ રૂપિયાની માતબાર રકમના પ્રોજેક્ટો સુરત શહેરના પ્રજાજનોને સુખાકારી માટે મંજૂરી આપવામાં આવી છે। મોટાભાગના રોડો, સિમેન્ટ કોન્ક્રીટના રોડો, એ ઉપરાંત પાણી અને ડ્રેનેજની નવી લાઇનો, પ્રાથમિક સુવિધાના મોટાભાગના કામોને આવરી લેવામાં આવ્યા છે, અને શહેર આવતા સમયોમાં મોટાભાગના રસ્તાઓ કોન્ક્રીટના થાય એવી અપેક્ષા સાથે સારામાં સારી સુવિધા આપવાની મારી ગણતરી છે। નમસ્તે।